મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 13 ઉપર ફકરામાંથી સ્ર, ક્ષ અને જ્ઞ આવતો હોય એવા શબ્દ નીચે લીટી દોરવાની અને એ શબ્દ ત્રણ વાર બોલવાના અને નીચે જે ફોટો આપ્યો છે એમાં લખવાના હતા. હવે એના નીચે જુઓ, હવે તમને જે જે પાના આપેલા છે અહીંયા તે લખેલું હોય તો અહીંયા પણ જગ્યા આપેલી છે, અહીંયા પણ જગ્યા આપેલી છે, તો તમારે બે લાલ લીટીની વચ્ચે એ 13 લખવાનું. એવી રીતે દરેક પાના ઉપર પાછળ 14 નંબર છે તો અહીંયા બાજુ બે બાજુ જગ્યા આપેલી છે, તો તમારે બંને ખાનામાં બંને લાલ લીટીની વચ્ચે 14 એવું લખવાનું. પછી જેમ જેમ પાના આવતા જાય એવી રીતે લખતું જવાનું. તો પહેલો શબ્દ છે ઉંદર. ઉંદર ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે, તો એમાં નમૂનો આપેલો છે. નાનો ઉંદર મોટા બિલાડીને છાનો માનો એટલે ચૂપચાપ છે. આ રીતનું વાક્ય આપેલું છે, તો ઉંદર શબ્દ આવતો હોય એવું વાક્ય બનાવવાનું. તો અહીંયા ઉંદર શબ્દ આવ્યો છે, તો એ પ્રમાણે પછી છે ગામ. તો એક ગામ હતું, તેમાં ઘણા ઉંદર હતા. તો ગામ શબ્દ આવી ગયો. હવે 3 નંબર છે રસ્તો. વાંસળી વાળો રસ્તા વચ્ચે ઉભો રહ્યો, અથવા તો ટ્રાફિકમાં રસ્તો પસાર કરવો મુશ્કેલ થઈ જાય છે એ રીતે પણ તમે લખી શકો. પછી છે પૈસા. તો 1 રૂપિયાના 100 પૈસા. એક રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. પછી છે વાંસળી. તો વાંસળી વાળો વાંસળી વગાડવા લાગ્યો. તમે એ વાક્ય પણ લખી શકો કે વાંસળી નો અવાજ સાંભળી અને ઉંદરો બધા વાંસળી વાળાની પાછળ આવવા લાગ્યા. રૂપિયા, એમાં ગામ ખોટું કહે રૂપિયા કેવા ને વાર. હવે ત્યાર પછી છે આગળ. તો વાંસળી વાળો આગળ ચાલે અને ઉંદર બધા પાછળ. હવે એના પછી છે 8 નંબર ટોપી. તો વાંસળી વાળાએ એવી ટોપી પહેરી છે, લાલ ટોપી પહેરી છે.
શકાય કે ઠંડીની સીઝનમાં એટલે તો શિયાળામાં ટોપી પહેરવી પડે છે, એમ પણ તમે લખી શકો. અથવા મેળામાં ટોપી મળે છે નદી. તો વાંસળી વાળો નદી ઓળંગી ગયો. તો તમે એમ પણ લખી શકો કે નર્મદા નદી ગુજરાતની જીવાદોરી છે. અથવા તો નર્મદા નદી એ ગુજરાતની મોટી નદી છે. અમદાવાદમાં સાબરમતી નદી આવેલી છે, એમ પણ લખી શકાય. તમારી રીતે તમારે જે વાક્ય બનાવવું હોય એ તમે બનાવી શકો. ત્યાર પછી છે વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. 16 નંબર છે પાઠ્ય પુસ્તકમાં. તો પહેલા તમારે શું કરવાનું છે, નોટમાં બધા આ જે વાક્યો આપેલા છે એ તમારે લખવાના છે. કેટલા વાક્યો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 વાક્યો અહીંયા આપેલા છે, તમારે ગુજરાતીની નોટમાં લખવાના છે. પછી આપણે એને યોગ્ય ક્રમ આપવાનો છે. તો સૌથી પહેલા જોયો, બધા બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, છોકરા એની પાછળ ચાલતા થયા, વાંસળીવાળો આવ્યો, વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો, ગામમાં બધે જ ઉંદર, વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડ્યું, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. એક હતું ગામ. હવે આ જે વાક્યો છે એને આપણે વાર્તાના ક્રમમાં નંબર પ્રમાણે સૌથી પહેલા કયું વાક્ય આવે એ પ્રમાણે લખવાનું છે. તો સૌથી પહેલું વાક્ય આવે, એક હતું ગામ. પછી બીજું વાક્ય, તો ગામમાં બધે ઉંદર. ત્યાર પછી 6 નંબર, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. એના પછી 7 નંબર છે, વાંસળીવાળાએ તમારે
લખવાના કઈ નોટમાં લખવાના ગુજરાતીની નોટમાં એના પછી જુઓ 17 નંબર મજાજ મજા તો એમાં આપણે કશું જ કરવાનું નથી માત્ર વાંચીએ જતીન આ ઇનામ મને શાળામાંથી મળ્યું જય કહે એવું તો તે શું કર્યું એટલે જતીન કહે કે મેં એક સરસ ચિત્ર દોર્યું હતું યજ્ઞેશ કહે અને આ મોટું ઇનામ કોણે આપ્યું એટલે જતીન જવાબ આપે છે એ તો મમ્મીએ આપ્યું એટલે જય પૂછે છે શા માટે તો જતીન જવાબ આપે છે કારેલાનું શાક ખાવા માટે તો આપણે જોઈએ તો આપણે બધા જ શાકભાજી ખાવા જોઈએ આપણા શરીરને બધા વિટામિન મળે પોષણ મળે એ માટે તમે પણ આજથી બધા જ શાકભાજી ખાવાનું ચાલુ કરી દેજો ત્યાર પછી છે 18 નંબર ચાલો ગમી એમાં જુઓ અ હ મ દ ન ગ અને ર કયો નંબર છે 35 તો 3 જોવા 3 માં શું છે મ અને 5 નંબર માં શું છે ન તો કયો શબ્દ બન્યો મ ન પછી 367 છે તો 3 નંબર માં કયો છે મ 6 નંબર માં શું છે ગ અને 7 નંબર માં ર તો કયો શબ્દ બન્યો મગર પછી જુઓ 6 નંબરમાં શું છે ગ 7 નંબરમાં ર અને 3 નંબરમાં મ તો ગ ર મ હવે અહીંયા જુઓ 5 તો 5 નંબરમાં શું છે ન 3 નંબરમાં શું છે મ ન મ અને ફરી 5 નંબરમાં ન તો ન મ ન 345 લખેલા છે તો 3 નંબરમાં શું છે 3 નંબરમાં મ 4 નંબરમાં દ અને 5 નંબરમાં ન તો શું આવ્યું મ દ ન તો આ રીતના તમારે ચોપડી છે એમાં જગ્યા આપેલી છે એમાંથી જોઈ અને ગુજરાતીની નોટમાં લખવાનું છે હવે એની નીચે જુઓ 19 નંબરમાં ચિત્ર આપેલું છે તો તમને જે પણ કંઈ ગમે એવા ચિત્ર તમારે એટલે એમાં રંગ પૂરવાનો છે બિલાડી છે અને ઉંદર છે પહેલું ચિત્ર છે બીજું ચિત્ર તમને જે બહુ આવે એ પ્રમાણે તમારે તમારી જાતે એમાં રંગ પૂરવાના છે તો આ જે મેં લખાયું એ તમારે શેમાં લખવાનું છે
ગુજરાતીની નોટમાં તો રંગ પૂરવામાં ખાસ કાળજી રાખવાની કે જે ચિત્ર છે એની બહાર રંગ જતો ના રહે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે.